સુરત મનપાએ અત્યાર સુધીની સૌથી મોટી વેક્સિનેશનની કામગીરી કરી છે. એક જ દિવસમાં શહેરમાં સરકારી હેલ્થ સેન્ટરો, અન્ય વેક્સિનેશન સેન્ટરો ઉપરાંત 25 ખાનગી હોસ્પિટલોમાં કુલ 5,984 લોકોને વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ કરી છે અને સુરત મનપાએ રેકોર્ડ બનાવ્યો છે. કોરોના વેક્સિનેશનની કામગીરીમાં આજના દિવસે એક જ દિવસમાં અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી થવા પામી છે. મનપા દ્વારા પોતાના અને સરકારી હેલ્થ સેન્ટરો અને અન્ય વેક્સિનેશન સેન્ટરો ઉપરાંત 25 ખાનગી હોસ્પિટલોમાં કાર્યરત સેન્ટરોમાં આજે એક જ દિવસે કુલ 5,984 લોકોને વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ કરી છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં વેક્સિનના ડોઝ આપીને સુરત મનપાએ રેકોર્ડ કર્યો છે. અત્યાર સુધી એક જ દિવસમાં 4,100 જેટલા લોકોને વેક્સિન આપવાની કામગીરી થઈ હતી, જેની સામે આજે 5,984 લોકોને વેક્સિન અપાય છે. ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લેનારા લોકોની સંખ્યામાં પણ ખાસો વધારો થયો છે. તારીખ 1 અને 2 માર્ચના બે દિવસમાં 970 લોકોએ ખાનગી હોસ્પિટલોમાં જઈને કોરોના વેક્સિન મુકાવી છે. હાલ મનપા દ્વારા હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોને પ્રથમ અને બીજો ડોઝ આપવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરીની સમાંતર ગઈકાલ 1 માર્ચથી મનપાના રજીસ્ટ્રેશન કરાવી હોય એવા 60 વર્ષથી વધુ વયના વડીલો અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ શહેરની 25 ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના માટેના વેક્સિનેશન સેન્ટરો શરૂ કરાયા છે. ખાનગી હોસ્પિટલોમાં જઈને વેક્સિન મુકાવવા માટે ₹250 ચાર્જ ચૂકવવાનો રહે છે. ગતરોજ પ્રથમ દિવસે ખાનગી હોસ્પિટલોમાં ડોઝ લેનારા લોકોની સંખ્યા 100 થી 150, જે આજે બીજા દિવસે વધીને 970 થઈ ગઈ છે. આજે 412 હેલ્થ વર્કરોને પ્રથમ ડોઝ, 3,228 જેટલા હેલ્થ ફ્રન્ટલાઈન વર્કરોને બીજો ડોઝ અપાયો હતો, જ્યારે 60 વર્ષથી વધુ વયના 2,408 વડીલો અને 45 થી 60 વર્ષની વચ્ચેના કોમોબ્રિડ એવા 348 લોકોને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આમ આજે એક દિવસમાં 5,900થી વધુ લોકોને કોરોનાની વેક્સિન મૂકવામાં આવી છે, જે અત્યાર સુધી સુરત મનપા દ્વારા થયેલ પ્રતિ દિવસની કામગીરીમાં સૌથી વધુ છે.